नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरी कॉमर्स कॉलेज में आप सबनु हार्दिक स्वागत छे। पोस्ट अकाउंट में आपणे बे चेप्टर कम्प्लीट ऑफलाइन त्यां क्लासेस करी नाख्या हता। छ पेन बेंच वाळू लीधुं हतुं अने बीजुं चेप्टर लीधुं हतुं डिस्ट्रीब्यूशन वाळू, ओवरहेड एक्सपेन्स डिस्ट्रीब्यूशन। હવે આપણે કોર્પોરેટ સબ્જેક્ટ ચાલુ કરી છે, કોર્પોરેટ અકાઉન્ટિંગ, જેમાં ટોટલ આપણે 4 યુનિટ ભણવાના છે। તો 4 યુનિટમાં અમાલગમેશન, એબ્સોર્પ્શન, લિક્વિડેટર અને થિયરી છે। ખાસ ધ્યાનમાં રાખજો, આ વખતે આ અકાઉન્ટમાં ચેપ્ટર બહુ સારા છે, અઘરા છે। તો આજે આ થિયરી મેં ઓફલાઈન સમજાવી દીધી છે, છતાં આપણે ઓફલાઈન જે કરાવેલી છે થિયરી એને ફરીથી ઓનલાઈનમાં પણ સમજાવી છે। ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરીએ છીએ, અમાલગમેશન ઓફ કંપનીઝ। અમાલગમેશન મીન્સ બે કંપની છે, એ એન્ડ બી। તો એ અને બી કંપની મર્જ થઈ જાય છે, એટલે કે ભેગી થઈ જાય, અને નવી જ કંપની બને કે જેનું નામ આપે સી। એ કંપની પ્લસ બી કંપની ઇઝ ઇક્વલ ટુ સી કંપની, અને અમાલગમેશન કહેવાય। બે કંપની ભેગી થઈ અને નવી કંપની બનાવે એને અમાલગમેશન સંયોજન કહેવાય। પછી એબ્સોર્પ્શન એટલે કે સમાવેશ, એ કંપની છે બી કંપની છે, આ બે કંપનીમાંથી કોઈ પણ એક કંપની બંધ થઈ જાય। સપોઝ કે એ કંપની બંધ થઈ અને એની બધી એસેટ્સ ને લાયબિલિટી શેમાં વહી જાય, બી માં, અથવા તો બી કંપની બંધ થઈ અને એમાં વહી જાય। તો એ કંપની પ્લસ બી કંપની ઇઝ ઇક્વલ ટુ કઈ બને, કે એ કંપની બને ઓર બી કંપની, આ બેમાંથી એક કંપની રહી અને એક કંપની બંધ થઈ જાય। અને ત્રીજું છે એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન। રિકન્સ્ટ્રક્શન ના બે પ્રકાર છે, ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન જે આપણે બીકોમ સેમેસ્ટર 3 માં ભણી ગયા, આમાં જે પહેલા હતું કોર્સમાં હવે નીકળી ગયું છે આ વર્ષથી એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન। તો એમાંય કંપની બંધ થાય છે, કંપની મેજર ઘણા સમયથી લોસ કરતી હોય, બરાબર છે, તો કંપનીને ચાલુ રાખવા માટે ટ્રિબ્યુનલની મંજૂરી લઈ અને શેર કેપિટલને રિડ્યુસ કરે છે, ફિક્ટિશિયસ ને ઇન્ટેન્જીબલ એસેટ્સ રિટર્ન ઓફ કરી નાખે છે। પછી જે એ કંપની છે એને જ નવા નામથી એના શેર હોલ્ડર કંપનીના માલિકો એના જ હોય છે, પણ કંપનીનું નામ બદલી અને નવા નામથી શરૂઆત કરે છે। આ છે અમાલગમેશન, એબ્સોર્પ્શન અને રિકન્સ્ટ્રક્શન। એમાંથી આપણે અમાલગમેશન ઓફ કંપનીઝ આ સ્ટાર્ટ કરીએ છીએ। ફર્સ્ટ ઓફ ઓલ સિમ્પલ મિનિંગ, તો અમાલગમેશનનો મિનિંગ ડિઝોલ્યુશન એટલે કે વિસર્જન, ડિઝોલ્યુશન ઓફ ટુ ઓર મોર કંપનીઝ એન્ડ ફોર્મ્યુલેશન ઓફ એ ન્યુ કંપની, બે કે તેથી વધુ કંપની ફોર્મેશન, વિસર્જન ડિઝોલ્યુશન, વિસર્જન થાય, ફોર્મેશન એટલે નવી કંપનીની સ્થાપના થાય એને કહેવાય અમાલગમેશન। Amalgamation is equal to A company plus B company is equal to C company. Number 2, absorption. One liquidation and no new formation. One liquidation, A company નું વિસર્જન થાય છે, A company બંધ થાય છે, but no new formation, નવી કંપની કોઈ શરૂ નથી થતી, બીજી કંપની છે એમાં જ એડ થઈ જાય। Absorption is equal to A company limited plus B company limited is equal to A company limited or B company limited. Number 3, external reconstruction. Old company is closed by dissolution. જૂની કંપની છે ડિઝોલ્યુટ થઈ જાય છે, વિસર્જન થઈ જાય છે, બંધ થઈ જાય છે, એન્ડ એ ન્યૂ કંપની ઇઝ ઇનકોર્પોરેટેડ, નવી જ કંપનીની સ્થાપના થાય છે,
external reconstruction is equal to A company is equal to B company limited. तो आना simple meaning था. तो अम्मा main अपने two methods है. There are two methods of accounting for amalgamation. Purchase method and pooling of interest method or nature of merger method. આપણે અમાલગમેશનમાં ઓનલી ફોર પરચેસ મેથડનો જ ડિટેલ્સ આપણે જોશું, કારણ કે સેકન્ડ મેથડ છે એબ્સોર્પ્શનમાં આપણે લઈ લઈશું. એટલે અમાલગમેશનનો સમ છે આ કઈ રીતે પૂછાશે, પણ આપણે પરચેસ મેથડથી જ ગણવાનો. તમને એમાં એવું કીધું હોય કે નેચર ઓફ મર્જર મેથડથી કરો તો એ સમ આપણે નહીં કરવાનો. તો એના માટેના સ્ટેપ છે, પહેલાં તો ત્રણ કેલ્ક્યુલેશન બધામાં કરવા પડશે. Calculation of net assets, purchase consideration and goodwill or capital reserve. તો એના માટે તમને એડજસ્ટમેન્ટમાં આપેલું હશે કે જે આ બે કંપની છે અમાલગમેશનમાં, એ કંપની બી કંપની બંધ થઈ જાય છે તો જે નવી કંપની છે ને એ કઈ કઈ એસેટ્સ લીએ છે. અમુક એસેટ્સ નવી કંપની નહીં લેતી હોય, તો જેટલી લીએ છે એ આપણે આ કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સમાં બતાવવાની છે. એ તમને ડિટેલ્સમાં આપેલી જ હશે ક્વેશ્ચનમાં કે આટલી આટલી એસેટ્સની આ વેલ્યુ લઈ લઈએ છે. તો એ આપણે બધી અહીં લખવાની છે, એસેટ્સ અને લાયબિલિટી. તો નંબર વન, કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સ, પર્ટિક્યુલર એ કંપની લિમિટેડ, બી કંપની લિમિટેડ. ટેકન ઓવર એસેટ્સ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, સ્ટોક, ડેટર્સ, કેશ બેલેન્સ, બેંક બેલેન્સ. જેટલી એસેટ્સ લઈ લઈએ છે એ બધીનો ટોટલ કરવાનો છે, જેને કહેવાય ટોટલ ટેકન ઓવર એસેટ્સ ઇન્ટુ બ્રેકેટ એ. એવી જ રીતે બી, ટેકન ઓવર લાયબિલિટીઝ. તો જેટલી લાયબિલિટીઝ કંપની લઈ લઈએ છે એ બધી આપણે દર્શાવવાની છે. તો એમાં કઈ કઈ આવે, તો કે ડિબેન્ચર, ક્રેડિટર્સ, બિલ્સ પેબલ, બેંક ઓવરડ્રાફ્ટ એન્ડ પ્રોવિડન્ટ ફંડ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. એનો આપણે ટોટલ કરીએ તો ટોટલ ટેકન ઓવર લાયબિલિટીઝ ઇન્ટુ બ્રેકેટ બી. નેટ એસેટ્સ આપણને કઈ રીતે મળે, તો કે એસેટ્સમાંથી લાયબિલિટી લેસ કરીએ, મીન્સ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ. તો અહીંયા આપણી આ ફર્સ્ટ વર્કિંગ નોટ અહીંયા પૂરી થાય, નેટ એસેટ્સ નું કેલ્ક્યુલેશન આપણું અહીંયા પૂરું થાય. બીજા નંબરનું જે કેલ્ક્યુલેશન આવે છે એ પરચેસ કન્સિડરેશન આવે છે. ઓલ્ડ કંપની છે બે, એને ન્યૂ કંપની પરચેસ કરી લઈએ છે, હાયર કરે છે, તો એને પેમેન્ટ તરીકે શું આપશે? ઇક્વિટી શેર આપશે, પ્રેફરન્સ શેર આપશે, કેશ આપશે, શેર પ્રીમિયમથી શેર આપશે. તો જે રીતે નવી કંપની પેમેન્ટ કરે છે એને પરચેસ કન્સિડરેશન કહેવાય. તો સેકન્ડ વર્કિંગ નોટ આપણે એ કરવાની થશે કે ફોર ઇક્વિટી શેર, ફોર પ્રેફરન્સ શેર, ફોર કેશ, આ ત્રણ રીતે પેમેન્ટ થઈ શકે. એનો ટોટલ કરો તો આ પરચેસ કન્સિડરેશન મળે. આ બંને કંપનીની આપણને નેટ એસેટ્સ મળી, આટલામાં બંને કંપનીને પરચેસ કરી મળી. તો આ બેનો જે ડિફરન્સ છે એને ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ કહેવાય, જે આપણે વર્કિંગ નોટ નંબર 3 કરવાની છે. સપોઝ કે આપણું મકાન છે 10 લાખ રૂપિયાનું હોય, જો ગુડવિલ કેને કહેવાય, કેપિટલ રિઝર્વ કેને કહેવાય, એનો ખ્યાલ એક સામાન્ય અર્થમાં આપણે જોઈએ. 10 લાખનું મકાન છે પણ બહુ સારા લોકેશનમાં છે, તો કોઈક વ્યક્તિ 10 લાખના મકાનના 15 લાખ રૂપિયા આપે તો 5 લાખ શું કહેવાય, મકાનની ગુડવિલ કહેવાય, કારણ કે સારા લોકેશનમાં છે, સારું છે. તો જે કંપનીની એસેટ સારી હોય એને જે પરચેસ કરે છે કંપની, એની એસેટ્સ કરતાં વધારે કિંમત ચૂકવે તો એ કંપનીને ગુડવિલ આપે છે એવું કહેવાય, અને જો એની એસેટ્સથી ઓછી કિંમત આવે એને કેપિટલ રિઝર્વ કહેવાય. તો આપણે નીચે એક ફોર્મ્યુલા લખેલી છે, K
કે પરચેસ કન્સિડરેશન ને પીસી કહેવાય અને નેટ એસેટ્સ ને એનએ કહેવાય. ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ પીસી માઇનસ નેટ એસેટ્સ. સેકન્ડ વર્કિંગ નોટ નો ટોટલ વધારે હોય તો ગુડવિલ આવે અને સેકન્ડ વર્કિંગ નોટ નો ટોટલ ઓછો હોય તો કેપિટલ રિઝર્વ આવે. કેપિટલ રિઝર્વ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ માઇનસ પીસી. તો આપણે વાત કરીએ એમાં ત્રણ વર્કિંગ નોટ તો કરવાની જ થશે. પછી તમને કીધું હશે કે આ ઓલ્ડ કંપની છે એના અકાઉન્ટ પ્રિપેર કરો. તો મેક્સિમમ કેટલા અકાઉન્ટ આવે? તો નેસેસરી અકાઉન્ટ ઇન ધી બુક્સ ઓફ ઓલ્ડ કંપની રિયલાઇઝેશન અકાઉન્ટ, ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટ, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ, ન્યૂ કંપનીઝ અકાઉન્ટ, ઇક્વિટી શેર અકાઉન્ટ, પ્રેફરન્સ શેર અકાઉન્ટ એન્ડ કેશ બેક અકાઉન્ટ. આટલા અકાઉન્ટ આપણે તૈયાર કરવાના થશે. તો આ લાસ્ટથી આપણે ક્લોઝ કરશું કે કેશ બેંક અકાઉન્ટ ક્લોઝ કરીને ક્યાં લઈ જવાનું હોય? ઇક્વિટી શેર હોલ્ડર્સના અકાઉન્ટ. પ્રેફરન્સ શેરને ક્લોઝ કરીને ક્યાં લઈ જવાનું હોય? પ્રેફરન્સ શેર હોલ્ડર્સમાં. ઇક્વિટી શેરને ઇક્વિટી શેર હોલ્ડરમાં. બાકીના જે બધા વૈધા ત્રણ અકાઉન્ટ એ ત્રણેયને રિયલાઇઝેશનમાં લઈ જવાના પહેલા જ અકાઉન્ટને, અને આ અકાઉન્ટ છે ટેલી થઈ જવું જોઈએ. બાજુમાં મેં દર્શાવેલા છે આંકડા, આ લીટી છે કે રિયલાઇઝેશનનું અકાઉન્ટ 15 લીટીનું કરવાનું, આ 10 લીટીનું, બાકી બધા 6-6 લીટીના પરીક્ષામાં કરી નાખવાના, એટલે ક્યાંય તમારે ઘટશે નહીં. તો આ થયા અકાઉન્ટ પ્રિપેર કરવાની માહિતી. પછી આપણને જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ કીધા હશે એ ન્યૂ કંપનીના હશે. નંબર 5, જર્નલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ ન્યૂ કંપની. એમાં નંબર 1, ફોર ધી પરચેસ ઓફ બિઝનેસ ઓફ ઓલ્ડ કંપની. ઓલ્ડ કંપનીનો બિઝનેસ પરચેસ કરે છે એની નોંધ કરવાની છે. બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ લિક્વિડેટર્સ ઓફ એ લિમિટેડ ટુ લિક્વિડેટર્સ ઓફ બી લિમિટેડ. નંબર 2, ફોર ધી ટેકન ઓર એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. તો એક્સેપ્ટેડ એસેટ્સ એટલે જે ટેકન ઓર એસેટ્સમાં જે આપણે પહેલી જ વર્કિંગ નોટમાં લખ્યું એ બધી લખવાની. થર્ડ વર્કિંગ નોટમાં ગુડવિલ આવી ગયું તો ગુડવિલ નેમ લખવાની. 2, ટેકન ઓર લાયબિલિટીઝ. ફર્સ્ટ વર્કિંગ નોટમાં જે આપણે લખ્યું એ બધી લખવાની. ક્રેડિટ. કેપિટલ રિઝર્વ જો આવ્યું હોય તો કેપિટલ રિઝર્વ. ટુ બિઝનેસ પરચેસ અકાઉન્ટ ક્રેડિટ. નંબર 3, પેમેન્ટ ઓફ પરચેસ કન્સિડરેશન. લિક્વિડેટર્સ ઓફ એ કંપની લિમિટેડ, લિક્વિડેટર્સ ઓફ બી કંપની લિમિટેડ. 2, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. 2, પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. 2, કેશ અકાઉન્ટ. આ જે પેમેન્ટ કરે છે એની આપણે જર્નલ એન્ટ્રી કરી. નંબર 4, પેમેન્ટ ઓફ ડિઝોલ્યુશન એક્સપેન્સ એ વેન પરચેસિંગ ન્યૂ કંપની ડાયરેક્ટલી પેડ. નવી કંપની જો ડાયરેક્ટ પે કરતી હોય ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. વેન વેન્ડર કંપની ફર્સ્ટ પેડ ઇટ એન રિમબર્સ બાય ન્યૂ કંપની. તો ગુડવિલ અકાઉન્ટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ એન્ડ વેન્ડર્સ ટુ કેશ. નંબર 5, એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સ ઓફ પ્રિલિમિનરી એક્સપેન્સ. વેન પ્રિલિમિનરી એક્સપેન્સ આર પેઇડ, પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ એન્ડ આર એક્સપેન્સને રિટર્ન ઓફ કરવાનો રિઝર્વ ઓર પીએનએલ અકાઉન્ટ ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ. એન્ડ લાસ્ટ નંબર 6, ઇફ ધી ન્યૂ કંપની ઇસ્યુડ શેર એન્ડ ડિબેન્ચર. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ, to preference share capital, to debenture account, to securities premium account. Important note છે થોડી. Number 1, the following points must be kept in mind while calculating new assets. New assets ના calculation કરતી વખતે મગજમાં રાખવાના મુદ્દાઓ, ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. A fictitious assets are to be ignored.
fictitious assets, share discount, debenture discount, preliminary expense, advertisement, suspense account, આવા કઈ આપેલા હોય તો એને ignore કરવાના છે, net assets માં ધ્યાનમાં લેવાના નથી. B. For tangible assets, if new or market value is given, the same should be considered, otherwise book value should be considered. Tangible assets, દ્રશ્ય મિલકતો આપેલી હોય જો market value આપ્યું તો એને ધ્યાનમાં લ્યો, નહીતર બુક વેલ્યુ ધ્યાનમાં લ્યો. શેરહોલ્ડર્સ ફંડ આર નોટ ક્રિએટેડ એઝ લાયબિલિટી, શેરહોલ્ડર્સના ફંડ એને લાયબિલિટી કહેવાય નહીં. લાયબિલિટીઝ આર ટેકન ઓવર એટ બુક વેલ્યુ ઓર એગ્રીડ વેલ્યુ, જે તમને વેલ્યુ આપેલી હોય ધ્યાનમાં લેવાની છે. લિક્વિડેશન એક્સપેન્સીસ ઇઝ પેઇડ એન્ડ બોર્ન બાય ઓલ્ડ કંપનીઝ ફોર ડેબિટેડ ઇન રિયલાઇઝેશન અકાઉન્ટ. લિક્વિડેશન એક્સપેન્સ જૂની કંપની ચૂકવતી હોય અને ભોગવતી હોય તો રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ લખાય. If the liquidation expense is paid and borne by new company, so navi company chukavti hoy ane bhogavti hoy, no entry to be passed in the books of old company. So old company na account ma ni entry aave nahi. Preliminary expense, establishment expense or other amalgamation expenses are also shown by deducting reserve or P&L account. આવા કોઈ એક્સપેન્સ આપેલા હોય તો રિઝર્વ અને P&L માંથી ડિડક્ટેડ એટલે કે લેસ કરવા. The reserve and surplus fictitious assets, intangible assets when agreed price is not given, old company should not be shown in new balance. તો તમને એમની નવી પ્રાઇસ ન આપી હોય તો એને લખાય નહીં નવા બેલેન્સ શીટમાં. ચલો અહીંથી હવે સમ સ્ટાર્ટ થશે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમ જોશું. બરાબર ધ્યાન રાખજો. બરાબર, ઓકે, વખત જોવા દાખલાના. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. ચલો 2 મિનિટ નોટ માટે રાખી દો એટલે લખવામાં લાસ્ટ.